લોરવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક પર થયેલા હુમલાના વિરોધમાં શિક્ષકોએ આવેદનપત્ર આપ્યું હતું અને ફરી આવી ઘટના ન બને તે માટે યોગ્ય પગલાં ભરવા શિક્ષકોએ માંગ કરી હતી. થરાદ તાલુકાના લોરવાડા ગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીની ફરિયાદ બાબતે વાલીને બોલાવતા ઉગ્ર બની આવેલા વાલીએ શાળાના આચાર્ય પર ચપ્પુ અને લાકડી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા થરાદ પોલીસ મથકે વાલી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જે સંદર્ભે શિક્ષક સંઘ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફરી આવી ઘટનાઓ ન બને તેવી માંગ કરાઈ હતી. થરાદ તાલુકાના લોરવાડા ગામે ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ફરિયાદ આવતા શાળાના આચાર્ય રતનસિંહભાઈ પટેલે વિદ્યાર્થીના વાલી જયરામભાઈ અભયરામભાઈ જોશીને બોલાવતા ઉગ્ર બની આવેલા વાલીએ શિક્ષક પર હુમલો કરી ઇજાઓ પહોંચાડતા થરાદ પોલીસ મથકે વાલી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જે સંદર્ભે શિક્ષક સંઘ દ્વારા મોટી સંખ્યામાં શિક્ષકો નાયબ કલેક્ટરની કચેરીએ ધસી આવી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફરી આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય કરવાની માંગ કરી હતી. ગત તારીખ 4ના રોજ થરાદ તાલુકાની લોરવાડા પ્રાથમિક શાળામાં વાલી દ્વારા આચાર્ય ઉપર હુમલો કરેલ અને આચાર્યશ્રીને માર મારેલ આ સંદર્ભે તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવેલ અને આ ગુનેગારને તાત્કાલિક પકડી અને સજા થાય અને આકરી કાર્યવાહી થાય એના માટે અમે આજે નાયબ કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને ભવિષ્યમાં આવી શિક્ષકો ઉપર કોઈ ઘટના ન બને એના માટે અમે આજરોજ આવેદનપત્ર આપેલ છે. યશપાલસિંહ વાઘેલાનો રિપોર્ટ, થરાદ.